નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતીમાં ધોરણ 8માં પાઠ 6 લેખન જાલી ન રહી એ ભણીશું. લેખન જાલી ન રહી એનો અર્થ થાય છે કે કલમ કાબૂમાં ન રહી, જેના લેખક છે જોરાવરસિંહ જાદવ. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરું ગામના વતની છે. લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમણે વિદ્યાર્થીકાળથી જ રસ હતો. એમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે. મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસંબીઓ, મરદાઈ માથા સાટે, લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયોના પુસ્તકો છે. ભાલપંથક એટલે ભાલ નામનો પ્રદેશ. આ લોકકથામાં આ લેખન જાલી નો રહીએ શું છે? લોકકથા છે બાળકો, તમે અહીંયા યાદ રાખજો. કળહ સંગે કરેલી દાંડાયનો બદલો, દાંડા એટલે કામચોરી નો બદલો હરકચંદ કેવી યુક્તિથી વાળે છે તેનો તાદશ્ય ચિતાર મળે છે. આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. લેખકે ભાલ પંથકના તડપદા શબ્દોનો સુંદર વ્યવહારિક વિનિયોગ ભાષા કર્મનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. હવે આપણે પાઠ જોઈશું. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને, સીમાડો એટલે ગામની હદ, ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાગડીપને પથરાયેલા છે. પાગડીપ એટલે કે પાગડી જેવો વિસ્તાર હોય, જે લંબાઈમાં વધારે હોય અને પહોળાઈમાં ઓછો હોય, એવા જ બે આ પ્રદેશ છે ભાલ અને કનેર. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી જ એક કહેવાતી આવી છે. અમી દ્રષ્ટિ એટલે મહેરબાની, મીઠી નજર. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આનો અર્થ એવો થાય છે કે જ્યાં ઉજ્જળ જમીન હોય ત્યાં ઝાડ પાન જોવા ના મળે. જેમ કપાળમાં આપણે વાળ નથી ઉગતા ને, એવી રીતે ભાલ નામના પ્રદેશમાં પણ ઝાડ કે કશું ઉગતું નથી. આવી ઝાડ પાન વિનાની વેરાન નદી ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામ છે. ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણના 500 એક ખોરડા છે. એટલે ખોરડા એટલે મકાન. કેટલા મકાન છે? 500, જેમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ બધા રહે છે. બે એક ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે. બીજા જે બે મકાન છે એ વાણિયા પણ રહે છે અને બ્રાહ્મણ પણ રહે છે. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, ચોમાસાના પગરણ મંડાય. પગરણ મંડાય એટલે કે શરૂઆત થવી અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા મારક બંધ થઈ જાય છે. વાજળી એટલે વાવાઝોડું. જ્યારે વાવાઝોડું આવે તો ઝાડ ને એવું બધું પડી જાય તો ગાડા મારક એટલે કે રસ્તો બંધ થઈ જાય છે. મૌર્ય ગામના ખેડૂતો, મૌર્ય એટલે પહેલાંના ગામના ખેડૂતો, તાલુકા મથકે હટાણું કરવા જતા, હટાણું એટલે ખરીદી, 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની, ખેતીની અને ઘર વપરાશની શટર પટર ચીજ જણસોની ખરીદી કરી. જણસ એટલે વસ્તુઓની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા એટલે કે મૂકી રાખતા. એ સમયની વાત છે, અહીંયા પહેલાંની વાત છે. જ્યારે ચોમાસું આવતું ત્યારે 3-4 મહિના પહેલાં બધા વસ્તુઓ ભરાઈ લેતા, જેમ કે જીવન જરૂરિયાતની, ખાવા પીવાની, ખેતીની, ઘરની, કોઈ ઘર માટે વપરાશ માટે. તો એ પહેલાંની વાત છે, બરાબર. મહેનત મજૂરી બે પાંદડે થયેલા કળહ સંગ ગાડું જોડીને ધંધુકે અટાણું કરવા ગયા છે. એટલે જે કળહ સંગ છે એ ક્યાં જાય છે? ધંધુકા નામનું ગામ છે ત્યાં ખરીદી કરવા જાય છે. સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તલના તેલના મોદીની દુકાનેથી દેશી ઘોળનું ભેલ્યું, દાળ ચોખા, મીઠું, મરચાં, લસણ,
डूंगळी અને બટેટાના કોથળાને બીજું આઘું પાછું ખરીદી કરી ગાડામાં મૂક્યું. કોણે ગાડામાં મૂક્યું આ બધી જ વસ્તુ? તો કળહસંગે. રાંધવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. ત્યાં બે મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને, બે મણ એટલે એક મણ એટલે 20 કિલો અને બે મણ એટલે 40 કિલો, 40 કિલો કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વયા આવતા હરકચંદ શેઠે સાદ દીધો. સાદ દીધો એટલે અવાજ માર્યો. હરકચંદ શેઠ કપાસિયાનો કોથળો લઈને આવે છે અને ગાડામાં બધી વસ્તુ લઈને જતા કળસંગને અવાજ કરે છે. આગળ જોઈએ. એ ઈ કળહસંગભાઈ, ઘડી સાત બળદિયાને તાણી જાલો ને, આ કપાસિયાનું બચકું ઘર લગી લેતા જાઓ ને. તો હરકચંદ શેઠ કહે છે, એ કળસંગભાઈ, બે મિનિટ એમ કે બળદને ઊભા રાખો અને મારું આ પોટલું બચકું એટલે પોટલું એમ કે ઘર સુધી લેતા જાઓ, લગી એટલે સુધી. હરકચંદ શેઠ, બળદિયાના ગજા ઉપરનો ભાર આ જ ગાડામાં ભર્યો છે, એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? એવું કહે છે. તો શું કહે છે કળહસંગ કે હરકચંદ શેઠ, બળદિયાના ગજા એટલે કે એની હિંમત ઉપરનો ભાર ગાડામાં ભર્યો છે, એમાં એમ કે તમે કપાસિયાનો કોથળો મૂકવાની વાત કરો છો, તો હું તમારો કોથળો ક્યાં મૂકું? એવી વાત કરે છે. બેસાબ, કપાસિયા ભરે કોઠી થોડી જ ફાટી જાય, ભલા થઈને આટલું બાચકું લેતા જાઓ ને. હરકચંદ શેઠ, ગામમાં હાટડી માંડીને બેઠા છો તો, હાટડી એટલે દુકાન. કોની દુકાન છે? તો હરકચંદને ગામમાં એક દુકાન છે. તો કળહસંગ કહે છે કે ગામમાં દુકાન માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગું ગાડું, આગું એટલે પોતાનું ગાડું ભાડે કરી લેતા હો તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. ભૈલા, આજ તો હાટની ખરીદી કાંઈ જ ના હોત. તો હરકચંદ શેઠ કહે છે કે અત્યારે દુકાનની કોઈ ખરીદી નહોતી, પરંતુ વૈદ્યના પડીકા લેવા આવ્યો હતો. વૈદ્ય એટલે ડૉક્ટર. પણ થયું કે ઘરે ગાય વિયાય એવી છે ને, અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકું નાખતો જાઓ. ગાય વિવાય એટલે કે ગાયને વાછરડું આવવાની તૈયારી હતી, એટલે એ કપાસિયાનું બાચકું હરકચંદ લેતા જાય છે. ગાડાવાળા કોને કોઈ હરીના લાલ મળી રહેશે, એમ કે હરીના લાલ મળવા એટલે કે કોઈકને કોઈક મદદ કરવાવાળું મળી રહેશે. શેઠિયા, તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને? નેવાના પાણીએ હાથ ધોવા એટલે કે કોઈની ઉદારતાનો દૂર ઉપયોગ કરવો. કાય મફત્યું કોણ લઈ જાય? કોક દી નાણાં ભીડ હોય ને ઊંચીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દો છો, એ સાંભળે છે? એટલે અહીંયા કળસંગ કહે છે કે જ્યારે અમારે પૈસાની નાણાં ભીડે એટલે કે પૈસાની તંગી હોય અને અમે ઊંચીનું લેવા આવીએ ત્યારે તો દુકાનથી તમે અમને નીચે ઉતારી દો છો, હેઠા એટલે નીચે ઉતારી દો છો, એ તમને યાદ છે? સાંભળે છે એટલે યાદ છે. ઓલું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? તો અહીંયા કળસંગ કહે છે કે આપણે ભેત નમીએ તો કોઈ હાથ નમે, એનો અર્થ થાય કે આપણે કોઈને થોડી મદદ કરીએ તો સામેવાળો વ્યક્તિ આપણને વધારે મદદ કરે. કળહસંગ ભાઈ, ઉધારે તો આખી હાટડી દઈ દેવી, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોવીને. હવે હરકચંદ શું કહે છે કે કળહસંગ ભાઈ, ઉધારે તો આખી હાટડી દઈ દે, મતલબ કે હું આખી દુકાન તમને ઉધારે આપી દઉં, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈએ ને, એટલે વખતસર તમે પૈસા આપવા જોઈએ ને. એમ ત્રણ ત્રણ વર લગી, વર એટલે વરસ, વરસ સુધી, લગી એટલે સુધી, નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એમ હાલતું હશે? આંખો કાઢો એટલે ગુસ્સો કરો એમ ચાલતું હશે? અમારે આગળ પેટ છે ને. એટલે હરકચંદ એમ કહે છે કે અમારે બાળ બચ્ચા છે, અમારે પણ એમનું પેટ ભરવાનું હોય છે. એમ આ સાંભળીને કળહસંગે મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ માંડ ઘાયે ચડ્યો છે, હિંગ તેલ હમણાં કા ફાટીને ધુમાડે વહી ગયો છે? ફાટીને ધુમાડે જવું એટલે બહુ છકી જવું.
ગામમાં કોઈનીએ શરમ ભરતો નથી, આજ એને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કળહસંગ નહીં. ગાડા ઢૂકડો આવીને, ઢૂકડો એટલે નજીક, હરખચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કળહસંગે ગાડું હાંકી મૂક્યું. ત્યાં તો કળહસંગ બળદોને લઈને જતો રહે છે. મોર્ય ગાડુંને વાહે વાહે એટલે પાછળ. હરખચંદ શેઠ બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા. સોસરવા એટલે કે વચ્ચેથી. હવે આગળ જુઓ. ગામની ભાગોળે આવ્યા, શેઠીએ રાડ પાડી, એ કળસંગ ભાઈ પરિવાર બળદોને તાણી જાલો ને, માથે 2.5 મણ ભાર છે એ તો જુઓ. હરખચંદ શેઠે કીધું, કળસંગ ભાઈ ઘણી વાર એમ કે બળદોને ઊભા રાખીને આ 2 મણ પોટલું તમે જોઈ તો લો એકવાર. શું કરું શેઠ, આ સંધ્યા બળદિયા બહુ પાણિયારા છે. સંધ્યા એટલે એક બળદની જાત છે, પાણિયારા એટલે બળવાન. આ જે બળદો છે એ બહુ બળવાન છે, ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી. એમ કહેતા કળહસંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું, એટલે કે એ બળદોને લઈને ગામ તરફ જવા લાગ્યો. હરખચંદ શેઠ ઢીલા પગે ને વીલા મોઢે કરામતી કળહસંગના ગાડાને જતું જોઈ રહ્યા. બળદ તાણી ઝાલ્યા રહેતા નથી, ઈ વેણ એટલે વચન ચતુર વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમર્યો લઈ રહ્યા. ઘૂમર્યો એટલે કે એને યાદ રહી ગયો એમને. ભીંત સોસરવું સૂજ્યું કે કળહસંગ નરાતાર દાંડાઈ કરી છે, એટલે કે કળહસંગ ભાઈ કામ ચોરી કરી. કેમ કે હરખચંદનો કપાસનો થેલો ના લઈ ના ગયો ને ગાડામાં, એટલે એ કહે છે હરખચંદ કે કળહસંગ કામ ચોરી કરી છે. પછી એમનાથી બબડી જવાયું. બબડી જવાય એટલે મનમાં બોલી જવાયું, મહારા રાજપૂતે કરી છે ને કાંઈ. કપાસિયાનો કોથળો માથે લઈને હરખચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. આ વાતને માથે થઈને વર્ષેકના વાહણા વાઈ ગયા, એટલે કે આ વાતને એક વર્ષ થઈ ગયું. વાહણા વાઈ ગયા એટલે કે સમય જતો રહ્યો. કેટલો સમય જતો રહ્યો, તો એક વર્ષ થઈ ગયું આ વાતને. કઈ વાતને બાળ મિત્રો? તો કળહસંગ ભાઈ જે બધી જ જીવન જરૂરિયાતની અને ખેતીની બધી જ વસ્તુ લઈને ગામમાં જાય છે ગાડું ભરીને, અને ત્યારે હરખચંદ સામે મળે છે કપાસિયાનો થેલો લઈને, પરંતુ એ કપાસિયાનો થેલો એના ગાડામાં મૂકવા નથી દેતો, એ બધી વાત બરાબર. હવે આગળ જોઈએ. કપાસિયાનો કોથળો માથે લઈને હરખચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. આ વાતને માથે થઈને વર્ષેકના વાહણા વાઈ ગયા, એટલે કે લગભગ એક વર્ષ થઈ ગયું. પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચડું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમડામાં રહી ગઈ, લમણું એટલે કે મગજમાં રહી ગઈ. એવામાં કુદરતને કરવું તે કળહસંગના બાપુ ગુજરી ગયા. કોના બાપુ ગુજરી ગયા? તો કળહસંગ ભાઈ બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન મળે, કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદને હાટે વંચાવા જવું પડતું. હાટે એટલે દુકાને. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એનો અર્થ એવો થાય છે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં સુધી ઓછી ખરાબ વસ્તુ પણ ચાલે. ગામ આખું અંગૂઠા છાપ એટલે કોઈને વાંચતા લખતા નહોતું આવડતું, એટલે હરખચંદનો ભાવ પૂછાય. આખું ગામ કેવું હતું? કોઈને પણ લખતા કે વાંચતા નહોતું આવડતું, આખા ગામમાં ખાલી હરખચંદને વાંચતા લખતા આવડતું હતું, એટલે એનો ભાવ પૂછાતો હતો. કોઈના દસ્તાવેજ લખવાના હોય, ખાતું પાડવું હોય, કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય, કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય, તો હરખચંદ શરમના માર્યા કામ કરી દેતા. તો આ પાઘડી જે પહેરીને બેઠા છે એ હરખચંદ છે, અને નીચે જે બેઠા છે એ કળહસંગ છે. હવે આપણે આગળ જોઈશું. કળહસંગે હરખચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા. કાળોત્રી એટલે મૃત્યુ સમયે લખાતો પત્ર.
શેઠ ને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા તાણી જાલ્યા રહેતા નહોતા ને આજે મેલાના કાગળ લખવા બોલાવે છે. એટલે અહીંયા એમ કે છે હરકચંદ કે એ દિવસે તો બળદિયા એમ કે ઊભા નહોતા રહેતા ને આજે એમ કે મેલાના કાગળ એટલે શું તો એમ કે ખરાબ અવસર. તો એમના બાપુ અફસ થઈ ગયા હતા તો એ મેલાના કાગળ લખવા માટે આવે છે. ઠીક લાગમાં આવ્યા છે, લાગ એટલે તકમાં. આજ એને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં. આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. શેઠ કોણ? હરકચંદ શેઠ કાગળ લખવા બેઠા. શેનો કાગળ? તો મેલાના કાગળ. કળહ સંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું. અહીંયા આ પ્રશ્ન પૂછાય છે તે કળહ સંગે બાપુનું કારજ ક્યારે રાખેલું? તો પાંચમનું. તો એ આ શબ્દ તમારે યાદ રાખવાનો છે. શેઠિયાએ થોડા કાગળ પાંચમના, થોડા છઠના, થોડા સાતમ આઠમ અને નોમના તથા થોડા દસમ અગિયાર અગિયારસની થોડા દસમ અગિયારની તિથિના લખીને જવા દીધા. હરકચંદ શેઠે શું કર્યું? બાપુનું કારજ ક્યારે હતું? કારજ એટલે કે મરણ પછી બારમા દિવસે થતી વિધિ. તો આ વિધિ ક્યારે? પાંચમની હતી. પણ હરકચંદ શેઠે શું કર્યું? કેટલાક કાગળ પાંચમના, કેટલાક છઠના, સાતમના, આઠમના એમ કરીને અગિયાર તિથિ સુધી લખીને જવા દીધા. અને કોઈને વાંચતા લખતા તો આવડતું નહોતું તો ક્યાંથી ખબર પડે. પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું એ લગાતાર સાત દિવસ ચાલ્યું. કેટલા દિવસ ચાલ્યું? સાત દિવસ. ઓલિયા આવે ને ઓલિયા જાય, ઓલિયા આવે ને ઓલિયા જાય. કળહ સંઘના કુટુંબવાળા સંધાઈ વિચારમાં પડી ગયા કે માણું આ ચેમનું વેતાણું છે. એટલે સંધા એટલે બધા, બધા કળહ સંઘના જે ફેમિલી કુટુંબવાળા હતા એ બધા વિચારમાં પડી ગયા કે આવું કેમ થાય છે. ઓલિયા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? તો કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા. એ તો ડાયું મનેક છે, મનેક એટલે માણસ, એ તો સારા માણસ છે એમ. એ ઉઠીને આવી ભૂલ ના કરે એમ કે હરકચંદ ઉઠાડીને તમે લખવા બેસાડો તો પણ એ ભૂલ ના કરે. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને. આ તો ખમતીદર ખોરડું છે. ખમતીદર એટલે પૈસાવાળું. પણ કોઈ મોડા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવાનો વારો આવે કે બીજું કાંઈ. મોડા પાતળા માણા એટલે ગરીબ માણસનું કોઈ મકાન હોય તો ખેતર વેચવાનો વારો આવે ને એમ. હરકચંદ શેઠનું તેડું મોકલ્યું. હાથમાં ધોતિયાનો છેડો ઝાલી, કાને લાંબી લેખણ ખોસી, લેખણ એટલે કલમ ખોસી, માથે રાતી પાંચાળી પાઘડી, પાંચાળી એ પાઘડીનો એક પ્રકાર છે, અને પગમાં મોજડી પહેરી શેઠ કળહ સંઘના ફળે આવ્યા. સૌ પૂછવા લાગ્યા, હરકચંદ ભાઈ આ ચેમનું બફાણું છે, એટલે કે આ શું થયું એમ. શેઠિયાએ ઠાવકો મોં કરી માંડીને વાત કરી. સાંભળો ભાઈઓ, વરદી મોર્યની વાત છે, એટલે કે વર્ષ પહેલાંની વાત છે. કળહ સંઘ ભાઈએ ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા. હવે માંડીને વાત કરે છે હરકચંદ કે શું થયું સાંભળો. તો એકવાર ધંધુકા દુકાનની એમ કે ખરીદી કરવા કળહ સંઘભાઈ ગાડું લઈને ગામમાં આવતા હતા. એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મૂકવા ગયો. એટલે હરકચંદ કહે છે કે હું બજારમાં થઈને હું કપાસિયાનો કોથળો એમના ગાડામાં, એમના એટલે કે કળહ સંઘના ગાડામાં મૂકવા ગયો. તે દી એમના પાણીયાના સંધ્યા બળદો ઝાલ્યા નહોતા રહ્યા, એટલે એમ કે એના બળદો ઊભા નહોતા રહેતા. એમ એમના બાપુના કરજ ટાણે, એટલે એમ એટલે એમ બાપુના મરણ પ્રસંગે કાગળ લખતા લખતા મારી લેખણ ચાલી ન રહી. એટલે કે કળહ સંઘના બાપુના એમ કે શું કહેવાય એમ મારી કલમ ઉડી ના રહી, મારી કલમ મારી કાબુમાં ના રહી, એટલે મારે પાંચમ છઠ ને એટલે કાગળ લખતા ગયા લખતા ગયા. બહુ તાણી જાલી ખમ માને તો ને
વાત ડાયા અનુભવીને સોરી વાત ડાયા અનુભવીએ કહ્યું, એટલે કોઈ કુટુંબમાં સારું અનુભવી માણસ હશે એણે કહ્યું. હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો, મલાજો એટલે શરમ જાળવવામાં આપણે માણસાય છે. એ પછી સંધાએ બધાએ કળહસંગને પણ ઠપકો આપ્યો. શરમની મારી એમની આંખો ભોં ખતરવા માંડી, વાઢીએ કાનને આવીએ શાન. એમ ભોં ખતરવા માંડી એટલે કે નીચું જોઈને ઊભા રહેવું. વાઢીએ કાનની આવ્યસાન એટલે કે અનુભવે બધું સમજાય. તે દીથી એટલે દિવસથી કળહસંગની અકળનું તાળું ઉઘડી ગયું. આજની ઘડી અને કાલનો દી સમજૂતી જુઓ. સીમાડો એટલે ગામની હદ, પાઘડીપનો એટલે પાઘડી જેવો વિસ્તાર, અમી દ્રષ્ટિ એટલે મહેરબાની, મીઠી નજર, વેરાન એટલે ઉજ્જળ, વસવાયા વરણ એટલે ગામ તરફથી પસાયતા આપી વસાયેલી જાતિ, વાજડી એટલે પવનનું વાવાઝોડું, બાજકું એટલે નાની ગાસડી, વચાર્ય એટલે વિચાર, હાટડી એટલે નાની દુકાન, ભોં એટલે જમીન, મૌર્ય એટલે પહેલા, સંધ્યા એટલે બળદની એક જાત, પાણિયારા એટલે બળવાન, નરાતાર એટલે નર્યું નર્દમ, કાળોતરી એટલે મૃત્યુ સમયે લખાતો પત્ર, કારજ એટલે મરણ પછી 12મા દિવસે થતો વિધિ, સંધા એટલે બધા જ, ખમતીદર એટલે પૈસાદાર, ખોરડું એટલે ખોલી ઓરડી, ભીતનું નાનું ઘર, સોસરો એટલે આરપાર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય જોઈશું.